हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आजनो लेक्चर शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों झडपथी पोतपोतानी हाजरी पूरी लेशे। चलो विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लेशे। तो चलो विद्यार्थी मित्रों, हूँ अपेक्षा राखू छू कि लगभग दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी लीधी हशे। तो આજના લેક્ચર ની અંદર આપણે આગળ વધી તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માં આપણે યુનિટ 3 જેમનો રીડ 1 એટલે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટી વિશે અભ્યાસ કરીશું। પણ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર શરૂ કરતા પહેલા આજ યુનિટ વિશે જે આપણે ગયા લેક્ચર ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ તેમના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ, જેમને રિમાઇન્ડ કરી લઈએ। तो विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे जोयुं हतुं के आ जंगलोनो ए नाश थतो हतो। तो जंगलोनो नाश थवानुं कारण शुं हतुं? तो एनुं एक मुख्य कारण आपणे जोयुं हतुं विद्यार्थी मित्रों के मैदानी प्रदेश नी अंदर ए जे रेलवे नी पाटा विस्तारवा माटे लंबाववा माटे टेहरी गढ़वाल जिल्लामांथी के टेहरी गढ़वालना जंगलमांथी लाकड़ू कापवामां आवतुं। तो आपणे जोयुं के कोई पण स्वार्थ माटे कोई पण हेतु माटे ए जंगलनो नाश करवामां आवे छे। तो एक तो शेना माटे? तो के मैदानी प्रदेशनी अंदर रेलवेना पाटाओने लंबाववा आजे टेहरी गढ़वाल जंगल छे त्यांथी लाकड़ू कापी अने एमना माटे पूरुं पाडवामां आव्युं हतुं। त्यार पछी आपणे बीजुं जोयुं विद्यार्थी मित्रों કે મસૂરીમાં યુરોપિયન લોકો એ બટાકા જેવા ખાદ્ય પાકોની ખેતી કરવા માંગતા હતા। તો બટાકા જેવા ખાદ્ય પાકોની ખેતી કરવા માંગતા હતા પણ ત્યાં ખેતીલાયક જમીનોનો અભાવ હતો। તો એટલા માટે ખેતીલાયક જમીનો બનાવવા માટે તેમણે જંગલોનો નાશ કરી અને ખેતીલાયક જમીનો બનાવવાનો પ્રયત્ન કર્યો। તો એના અર્થમાં પણ જંગલોનો શું થવા લાગ્યો? નાશ થવા લાગ્યો। આ બે મુખ્ય કારણ, બે ઉદાહરણ આપણે જોયા હતા। તો આ ખેતીલાયક જમીનો બનાવવા માટે, બટાકા જેવા પાકોની ખેતી કરવા માટે કે યુરોપિયન લોકોએ મિક્સ ઓક જંગલો જે છે, મિક્સ ઓક જંગલો, એ મિક્સ ઓક જંગલોને પુષ્કળ પ્રમાણમાં નાશ કરવામાં આવ્યું। આમ જોઈએ તો ત્યાં એક તો સ્થાનિક લોકોની જરૂરિયાત અને બીજી તરફ ગવર્નમેન્ટને આર્થિક બાબત માટે પૈસા મેળવવાની જરૂરિયાત, કારણ કે ગવર્નમેન્ટમાં રાજ્ય પાસે બી તો ઉદ્યોગ હતો ને। તો ગવર્નમેન્ટ પણ આ રીતે કે જંગલોનો નાશ કરી જંગલોમાંથી લાકડાઓ કાપી અને બીજે વેચી જેથી ગવર્નમેન્ટ પણ પોતે આર્થિક બાબતનો લાભ મળી રહે એ હેતુથી પ્રયત્નો કરી રહ્યા હતા। તો અહીંયા શું થયું? બંને લોકોની જરૂરિયાત, એક કોરા સ્થાનિક ગામના લોકોની જરૂરિયાત અને બીજી કોરા જે સરકારની પૈસા કમાવવા માટે આર્થિક બાબતની જરૂરિયાત, આ બંને જરૂરિયાતો વચ્ચે ત્યાં વિસંગતતા સર્જાય, એટલે કે વિરોધાભાસ સર્જાયો। અને પછી 1930માં, ત્યારે 1930માં જોજો ક્યારે કીધું, 1930ની અંદર ટેરી ગઢવાલના લોકોએ આ જે કઠોર જંગલનો કાયદો હતો એ કઠોર જંગલના કાયદાની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યું। શું કર્યું? શાંતિપૂર્ણ વિરોધ, જેનું નામ શું હતું? સત્યાગ્રહ। સત્યાગ્રહ નામની ચળવળ કે સત્યાગ્રહ નામના આંદોલનથી એક શાંતિપ્રિય વિરોધ શરૂ કર્યો।
અહીં સુધી વિદ્યાર્થી મિત્રો, અને પછી એ પણ જોયું હતું કે તે વર્ષે એ તિલેરીની અંદર જ્યારે એ લોકોએ મિટિંગનું આયોજન કર્યું હતું, ભેગા થયા હતા, એ જે અધિકૃત જંગલ નીતિ છે, અધિકૃત જંગલ નીતિની વિરુદ્ધની અંદર ચર્ચા કરવા માટે એ લોકો ભેગા થયા હતા, ત્યારે તિલેરી બરાબર તેરી ગઢવાલના રાજ્યના જે એ સૈન્ય દળો હતા, એ સૈન્ય દળો દ્વારા ઘણા બધા તિલેરીની અંદર લોકો મૃત્યુ પામ્યા હતા અથવા તો મારી નાખવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. તો અહીંથી બરાબર એના પછી પણ આપણે જોઈ લીધું હતું વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ હતો કે જે આપણને નીચે ચિત્ર આપેલો છે, એ ચિત્ર શું દર્શાવે છે. આપણને કીધું હતું કે નીચેના ચિત્રમાં જુઓ એમાં તમને શું દેખાય છે, તો કે ત્યાં કેટલાક સ્ત્રીઓ પુરુષો અને બાળકો રહેલા છે કે જે વૃક્ષોને ભેટી પડ્યા છે. તો એ ચિત્રમાં બીજા બે માણસ પણ આપણે જોઈ શકીએ છીએ કે જેમની હાથમાં કરવત છે, તો કરવત સાથેના માણસો એ વૃક્ષોને કાપવા માગે છે, પણ તે બાળકો મહિલાઓ અને પુરુષો તે વૃક્ષોને ભેટી પડ્યા છે અને એ તે વૃક્ષોને કાપવા દેતા, કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવા દેતા નથી, કારણ કે તેઓની સાથે ભાવાત્મક રીતે વળગેલા કે ભાવાત્મક રીતે જોડાયેલા છે. તો આમ એક ચિપકો મુવમેન્ટની શરૂઆત થઈ, ચિપકો મુવમેન્ટની ચળવળ શરૂ થઈ જંગલોને બચાવવા માટે. તો આ મુવમેન્ટથી, આ ચળવળથી તેમણે લીલા જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું પણ રક્ષણ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા બરાબર. તો હવે અહીંથી આજના લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપો, આપણે તેમનું ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરતા જઈએ. તો આગળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હી હેઝ ગ્રોવન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એક્ચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. હવે શું કહે છે, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ એટલે આ સત્યાગ્રહ ચળવળમાંથી હેઝ ગ્રોવન એટલે આવી છે, જન્મી છે, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર ચિપકો મુવમેન્ટ એટલે ચિપકો ચળવળ બરાબર. હવે શું કહેવા માંગે છે કે પહેલા જે આ સત્યાગ્રહ ચળવળ શરૂ થઈ, પછી સત્યાગ્રહ ચળવળમાંથી બીજા લોકોએ બોધ મેળવી અને એ સત્યાગ્રહ ચળવળમાંથી એક સ્વતંત્ર ચિપકો મુવમેન્ટની શરૂઆત, ચિપકો ચળવળની શરૂઆત થઈ એટલે કે ચિપકો ચળવળ જન્મી. આ ચિપકો ચળવળમાં શું હતું કે ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ એટલે કે ગામના લોકો જેવું એકચ્યુઅલી એટલે વાસ્તવમાં પુટ ધેર બોડીઝ એટલે તેઓના શરીરને મૂકતા અરાઉન્ડ ધ ટ્રી એટલે તે વૃક્ષની ફરતે અટકાવવા માટે જેમ એટલે તેમને ફ્રોમ બીંગ ફેલ્ડ એટલે કાપતા, વૃક્ષોને કાપતા અટકાવવા માટે તે ગામના લોકો તેઓના શરીરને તેઓના બોડીને એ તેમને વળગી રહેતા કે તે વૃક્ષને ફરતે મૂકતા. હવે ટૂંકમાં સમજાઈ ગયું શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે પહેલી જે શાંતિપ્રિય રીતે શરૂ થયેલી સત્યાગ્રહ મુવમેન્ટ બરાબર, તો હવે આ સત્યાગ્રહ મુવમેન્ટ સત્યાગ્રહ ચળવળમાંથી એક સ્વતંત્ર ચિપકો ચળવળની શરૂઆત થઈ, ચિપકો ચળવળ જન્મી. આ ચળવળની અંદર લોકોએ કેવી રીતે તેમનો ન્યાય માગ્યો, તો કે એ ચળવળની અંદર ગામડાના લોકો છે તે ગામડાના લોકો એ વૃક્ષોને કાપતા અટકાવવા માટે એ વૃક્ષોને ભેટી પડતા. This grassroots struggle against commercial cutting of the Himalay forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots એટલે કે આ પાયાની મૂળભૂત સ્ટ્રગલ એટલે સંઘર્ષ કે ચળવળ
આ પાયાની મૂળભૂત ચળવળ અગેન્સ્ટ અને ના વિરુદ્ધમાં કોમર્શિયલ કટિંગ એટલે વ્યવસાયિક વૃક્ષછેદનો, વ્યવસાયિક વૃક્ષછેદન એટલે કે કોઈ પણ વ્યવસાયના અર્થમાં, ધંધાના અર્થમાં વૃક્ષોને કાપવા. તો આવા વ્યવસાયિક વૃક્ષછેદનમાં બરાબર ઓફ ધ હિમાલય ફોરેસ્ટ એટલે હિમાલયના જંગલો ઓફ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના પાછળથી આખું લેવાય છે, ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોને વ્યવસાયિક વૃક્ષછેદનની વિરુદ્ધમાં એક પાયાની સંઘર્ષ હેઝ ફોર્સ્ડ, પાયાની સંઘર્ષ હેઝ ફોર્સ્ડ એટલે દબાણ કર્યું, ફરજ પાડી સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકારને ટુ રીથિંક એટલે ફરી પાછું વિચારવું ઇસ સ્ટ્રેટેજી એટલે તેમની વ્યૂહરચના પર, ફરી પાછું તેમની વ્યૂહરચના પર વિચારવા માટે દબાણ કર્યું. હવે ટૂંકમાં એ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે ત્યાંની જે રાજ્ય સરકાર હતી એ રાજ્ય સરકારે વ્યવસાયિક અર્થ માટે વૃક્ષો કાપવાની, જંગલો કાપવા માટેની છૂટ આપી દીધી. તો જો આ જે જંગલો કાપવાની એમને છૂટ આપી દીધી તો એમના વિરુદ્ધની અંદર કે ત્યાંના આસપાસના લોકો છે તો એ આસપાસના લોકો એ પોતાનો જંગલ નાશ કરવા દેવા ઈચ્છતા ન હતા, તો એ પોતે લોકો ના જંગલોને નાશ કરવા દેવા ઈચ્છતા ન હતા, એટલા માટે એમણે શું કર્યું તો કે એ લોકોએ એટલું બધું આંદોલન કર્યું, એવી બધી ચળવળો કરી બરાબર. તો એટલે કહે છે કે ઉત્તર પાછળથી લઈ લેવાનું, ઉત્તર પ્રદેશના હિમાલયના આ આખો કરતા ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું વ્યવસાયિક વૃક્ષછેદનનો વિરુદ્ધમાં પાયાની ચળવળે કે પાયાના સંઘર્ષે શું કર્યું, વિલેજ છોડી તો ગવર્મેન્ટ એટલે કે સરકારને, સરકારને પણ બરાબર શું કરવામાં આવ્યું, રીથિંક ફરી પાછું વિચારવા માટે દબાણ આપવામાં આવ્યું. તો એને એટલી બધી ચળવળ શરૂ કરી, એટલું બધું આંદોલન કર્યું કે આંદોલનના કારણે સરકારે પણ એમને જે એમને જે વૃક્ષો કાપવા માટેનું આયોજન કર્યું હતું તો એ આયોજન વિશે, વૃક્ષો કાપવાની પરવાનગી વિશે એમની જે આ છે વ્યૂહરચનાઓ હતી એ વ્યૂહરચના વિશે ફરી પાછું વિચારવા માટે દબાણ નાખવામાં આવ્યું. કોમર્શિયલ ફોલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન અબાઉ હાઈટ ઓફ 1000 મીટર. જો શું કહે છે કે હવે એમને ગવર્મેન્ટે રીથિંક કરી, પુનરા ફરી પાછું વિચાર્યું અને ફરી પાછું વિચારી અને તેમણે તેમના કાયદાઓની અંદર થોડોક ફેરફાર કર્યો. તો કેવો પ્રકારનો ફેરફાર કર્યો તો એ આપે છે કે કોમર્શિયલ ફોલિંગ ઇન્ટર હકીકતમાં વ્યવસાયિક વૃક્ષછેદન માટે ઇઝ નાઉ બેન એટલે પ્રતિબંધ લગાવવામાં આવ્યું બરાબર. હાઈટ ઓફ 1000 મીટર, 1000 મીટરની ઊંચાઈએ વ્યવસાયિક વૃક્ષછેદન માટે પ્રતિબંધ લગાડવામાં આવ્યું. બટ પણ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ શું કહે છે હવે આ બધું કરવામાં આવ્યું, અંતે એ લોકોએ પાયાની ચળવળો કરી, એમના સામે વિરોધ કર્યો, આંદોલનો કર્યા, આ બધું જ કર્યું, પણ અંતે એ લોકોનો વિજય તો થયો કારણ કે ગવર્મેન્ટે પણ તેમનો નિર્ણય બદલ્યો, એમની જે વ્યૂહરચના હતી એમને ફેરફાર કર્યો. પણ ત્યાં સુધીમાં તો ઘણા બધા જે જંગલો છે તે ઘણા બધા જંગલોના વિસ્તારોને એને શું કરી નાખ્યો તો નાશ કરી નાખ્યો હતો, ઘણા બધા જંગલોનો વિસ્તાર તો એમને કાપી નાખ્યો હતો. એટલે કહે છે બટ પણ જેરા લાર્જ એરિયા એટલે ખૂબ જ પ્રમાણનો વિસ્તાર ઓફ ડિગ્રેડેડ એટલે કાપી નાખવામાં કે નાશ કરી નાખવામાં આવ્યો હતો ફોરેસ્ટ એટલે જંગલોનો, પણ ઘણા જંગલોના વિસ્તારોને નાશ કરી નાખવામાં આવ્યો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. જો અને પાછી મુખ્ય બાબત એ હતી કે એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જંગલ ખાતું હેઝ ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું હતું ટુ રીફોરેસ્ટ ધેમ, તેમને પુનઃસર્જિત કરવામાં, અને જંગલ ખાતું કે તેઓને પુનઃસર્જિત કરવામાં નિષ્ફળ ગયું હતું. ખરેખર શું બાબત હોવી જોઈએ કે
તો કે જે જંગલોનો કે સરકાર અથવા કોઈ લોકો બરાબર કોઈ વ્યવસાય કરશે કોઈ સ્વાર્થના હેતુ માટે કોઈ આર્થિક બાબત માટે જે વૃક્ષોને જે જંગલોનો નાશ કરે છે જંગલોને કાપે છે તો કાપી શકે છે બરાબર આર્થિક બાબત કે કોઈ પણ બાબત માટે જરૂરિયાત બાબત માટે અથવા તો કોઈ પણ વિકાસના બાબત માટે કારણ કે આપણે જે રેલવેના પાટા લંબાવવાની વાત હતી તો એક પ્રકારનો વિકાસનો બાબત છે તો જો તમે જંગલો કાપો નહીં તો લાકડું મળે નહીં લાકડું ના મળે તો આપણે આવી ભૌતિક સુવિધાઓથી પણ અભાવ રહી જઈએ તો બંને તરફ આપણે અનુકૂળતા રહી એવો રસ્તો કાઢવાનો હતો એટલા માટે શું હોવું જોઈએ કે ભાઈ જંગલો વ્યવસાયિક હેતુ માટે અમુક અંતરો અમુક વિસ્તારો કાપવાની ભલે શું કાપવામાં તો જ્યાં એ જેટલા વિસ્તારની અંદર જંગલોનું છેદન કરેલું છે કાપવામાં આવેલા છે તો ફરી પાછું એ વિસ્તારની અંદર જંગલ ખાતાએ ગવર્નમેન્ટે જંગલ ખાતા દ્વારા એ વિસ્તારને ફરી પાછો એક પુનઃસર્જી કરવો પડે કારણ કે અહીંયા ફરી પાછું વૃક્ષો વાવી ફરી પાછા વૃક્ષોને ઉગાડવા જોઈએ અને એ વૃક્ષો ફરી પાછા એ જંગલની અંદર ફેરવાઈ જાય તો આમનો એક રીસાયકલિંગ જેવું ચાલી શકે પણ અહીંની બાબત એ હતી એ ગામના લોકો કહે છે કે એ ઘણો બધો ભાગને કાપી તો નાખવામાં આવ્યું પણ કાપી અને પછી એ જે ભાગને પુનઃસર્જિત કરવાનું હતું તો પુનઃસર્જિત કરવામાં પણ આ જંગલ ખાતું શું થયું નિષ્ફળ રહ્યું હતું એઝ અ રિઝલ્ટ અને તેમના પરિણામે ધેર ઇઝ નાવ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ્સ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ્સ એન્ડ એક્ચ્યુઅલ વોટર શોર્ટેજ અને શું થયું આવું થયું તો એના પરિણામે ધેર ઇઝ નાવ એટલે હવે ત્યાં સેવર એટલે પુષ્કળ પ્રમાણમાં સ્કેરસિટી એટલે અછત ઓફ એનિમલ ફોડર એટલે પ્રાણીઓના ઘાસચારાની ડોમેસ્ટિક ફ્યુલ્સ ઘરગથ્થુ બળતણની એન્ડ એક્ચ્યુઅલ વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની અછત છે હવે શું કહે છે તો આ જંગલો કાપી નાખ્યા જેમના કારણે જેમના પરિણામે ત્યાં ગામના લોકોને શું મુશ્કેલી પડી તો કે ત્યાં હવે બરાબર એ પ્રાણીઓ માટેનો ઘાસચારો કારણ કે જંગલો કાપી નાખ્યા તો જંગલો કાપી નાખ્યા એટલે પાન દવા મળે નહીં નાનો મોટો ઘાસ પણ મળે નહીં તો એના કારણે પ્રાણીઓ માટેના ઘાસચારાની પણ અસર ઊભી થઈ બીજું કે ઘરગથ્થુ બળતણમાં ઘરગથ્થુ જે આપણે બળતણ માટે લાકડાઓની જરૂર પડે તો એ લાકડાઓ પણ અહીંયા નહીં લાકડાઓની પણ અસર ઊભી થઈ અને જંગલોનો નાશ થાય એટલે પાણીની તો અસર થાય જ અને ત્યાં પાણીની પણ તીવ્ર અસર ઊભી થઈ છે એ ગામના લોકોને ધ વુમન સફર ધ મોસ્ટ તો આ જે વસ્તુઓ બની આ બધામાં સૌથી વધુ જો સહન કરવું પડ્યું હોય મુશ્કેલી પડી હોય તો એ કોને મુશ્કેલી પડી હતી તે વુમન એ સ્ત્રીઓને કારણ કે આ બધું જ કામ કરવાની જવાબદારીઓ કયા કામ કરવાની તો કે પ્રાણીઓ માટે ઘાસચારો લઈ આવવાની આ જવાબદારી કોની છે એક મહિલાઓની એક સ્ત્રીઓની પછી પાણી લઈ આવું તો પાણી લઈ આવવાની પણ જવાબદારી કોની છે એક મહિલાઓની પછી બળતણ એકઠું કરવું તો એ પણ જવાબદારી મહિલાઓની તો હવે મહિલાઓની આ ત્રણેય વસ્તુ રોજ દરરોજની જરૂરિયાત છે તો દરરોજની જરૂરિયાત મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ તો જેમના માટે એમને ખૂબ જ દૂર સુધી મેળવવા માટે જવું પડતું એટલે કહે છે કે તેમની સૌથી વધુ અસર પડી હોય સૌથી વધુ મુશ્કેલી પડી હોય તો એ કોને પડી હતી એક મહિલાઓને પડી હતી કે ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ જો ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓના પર્વતીય વિસ્તારોના ઘણા ભાગમાં વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર ફ્યુલ એન્ડ વોટર તો વુમન એટલે કે સ્ત્રીઓને નાવ હેવ ટુ વોક હવે ચાલવું પડતું ઓલ ડે એટલે આખો દિવસ ટુ કલેક્ટ એટલે એકઠું કરવા માટે ધ ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે દરરોજની જરૂરિયાત ઓફ ફોડર એટલે ઘાસચારો ફ્યુલ એટલે બળતણ એન્ડ વોટર એટલે કે પાણી હવે શું કહે છે કે તે મહિલાઓને તેઓની દરરોજની જરૂરિયાત કારણ કે આ બધી વસ્તુ કેવી છે તો કે એ લોકોને દરરોજની જરૂરિયાત છે દરરોજ જરૂર પડે કે જે ઘાસચારો પ્રાણીઓ માટેનો ઘાસચારો છે બળતણ માટેનું લાકડું છે કે પછી પાણી છે આ તેમની દરરોજની જરૂરિયાત મેળવવા માટે હવે મહિલાઓએ શું કરવું પડતું આખો દિવસ ચાલવું
પડતું, કારણ કે એ આજુબાજુના વિસ્તારોમાં જંગલો જે છે એમનો નાશ થઈ ગયો. તો નાશ થઈ જવાના કારણે આ એમની જરૂરિયાતની વસ્તુ એમને આસપાસ મળતી નહીં, તો એ મેળવવી તો પડે છે. તો એ મેળવવા માટે એ મહિલાઓએ શું કરવું પડતું, દૂર દૂર સુધી ચાલીને જવું પડતું. એટલે કે આ બધી જ દરરોજની જરૂરિયાતની વસ્તુઓ એકઠી કરવા માટે એ મહિલાઓએ આખો દિવસ સુધી ચાલવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુમેન્ટ, એટલે આ ચિપકો મુમેન્ટ માંથી પ્રેરણા લઈને વિલેજ વુમન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ. હવે એ વિલેજ વુમન એટલે ગામની સ્ત્રીઓએ સ્ટાર્ટ એટલે શરૂ કર્યું ટુ મેનેજ એટલે આયોજન કરવાનું, એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, અને તે સામાન્ય આસપાસના જે જંગલો છે એ જંગલોનું રક્ષણ કરવાનું, ટુ ઇન્શ્યોર ધેન જનરેશન કે તેમની આવનારી પેઢી કે તેમને પુનઃસર્જન કરવાનું. હવે શું કહે છે કે એ ગામડાને તે સ્ત્રીઓએ મહિલાઓએ તેમના એ લોકલ જંગલનું રક્ષણ કરી અને એ જંગલોને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું. જરૂર વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ અહીં સુધીની બધી જ વસ્તુ એ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હોવી જોઈએ. પણ છતાં વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો છે, આજના લેક્ચરની અંદર જે આપણે ભણી સમજી ચૂક્યા છીએ એમનું ફરી એક વખત રિવિઝન કરી લઈએ, તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું આપણે ટેક્સ્ટ બુકની અંદર જ્યાં એક વખત આપણે એમને રિવિઝન કરી લઈએ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુમેન્ટ હેઝ ગ્રોવન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એક્ચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુમેન્ટ એટલે સત્યાગ્રહ ચળવળમાંથી હેઝ ગ્રોવન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુમેન્ટ કે જેમાંથી સ્વતંત્ર ચિપકો ચળવળ જન્મી છે. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્ર ચિપકો ચળવળ જન્મી છે ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એક્ચ્યુઅલી પુટ ધેર બોડી અરાઉન્ડ ટ્રી ટુ સ્ટોપ ધેમ બીંગ ફેલ્ડ કે જેમાં તે ગામના લોકો પાછળ લેવાનું વૃક્ષોને કાપતા અટકાવવા માટે તેઓનું શરીર એ વૃક્ષોને ફરતે વળગાવી દેતા કે લગાવી દેતા. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots એટલે આ મૂળભૂત પાયાની struggle એટલે સંઘર્ષ against commercial cutting એટલે વ્યવસાયિક વૃક્ષેદન of the Himalaya forest of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલ સાંભળી લેવાય, ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું વ્યવસાયિક વૃક્ષેદનના વિરુદ્ધની આ પાયાની ચળવળે હેઝ ફોર્સ્ડ દબાણ કર્યું તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકારને ટુ રીથિંક ઇઝ ટ્રેજેડી, રીથિંક એટલે કે ફરી પાછું વિચારવું ઇઝ ટ્રેજેડી એટલે તેમની વ્યૂહરચના કે તેમની વ્યૂહરચના પર ફરી પાછું વિચાર કરવા માટે દબાણ કર્યું હતું. કોમર્શિયલ ફોલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ હાઈ ઓફ 1000 મીટર. કોમર્શિયલ ફોલિંગ એટલે વ્યવસાયિક વૃક્ષેદન ઇનફેક્ટ એટલે વાસ્તવમાં હકીકતમાં ઇઝ નાઉ બેન્ડ હવે પ્રતિબંધ લગાડવામાં આવ્યો અબાઉ હાઈટ ઓફ 1000 મીટર. 1000 મીટરની ઊંચાઈના વૃક્ષો પર 1000 મીટરની ઊંચાઈ પર કે વ્યવસાયિક વૃક્ષેદન પરનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો. બટ પણ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ શું કે ધેર આર લાર્જ એરિયા પર ત્યાં એવો ઘણો બધો વિસ્તાર છે કે જેમાં ડિગ્રેડેડ એટલે નાશ પામ્યો છે ફોરેસ્ટ એટલે જંગલો, કે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં જંગલોનો નાશ પામ્યા છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, અને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ વિભાગ હેઝ ફેઇલ્ડ નિષ્ફળ ગયો છે ટુ રીફોરેસ્ટ. રીફોરેસ્ટ એટલે પુનઃસર્જિત કરવા માટે, પુનઃનિર્મિત સર્જિત કરવા માટે
એ જંગલ ડિપાર્ટમેન્ટ નિષ્ફળ ગયો છે. એઝ અ રિઝલ્ટ અને તેમના પરિણામે એઝ અ રિઝલ્ટ તેમના પરિણામે ધેર ઇઝ નાવ અ સેવર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્ચ્યુઅલ વોટર શોર્ટેજ. અને ત્યાં ત્યાં લાર્જ એરિયા બરાબર સોરી એને એઝ અ રિઝલ્ટ અને તેમના પરિણામે ધેર ઇઝ નાવ સેવર એટલે ઘણી બધી સ્કેર્સિટી એટલે કે અસર ઓફ એનિમલ ફોડર પ્રાણીઓના ઘાસચારાની ડોમેસ્ટિક ફ્યુલ ઘરગથ્થુ બળતણની એન્ડ એક્ચ્યુઅલ વોટર શોર્ટેજ અને ખૂબ જ તીવ્ર પાણીની અછત. તેમના પરિણામે ત્યાં પ્રાણીઓ માટે ઘાસચારાની ઘરગથ્થુ બળતણની અને તીવ્ર પાણીની અછત ઊભી થઈ છે. તો ધ વુમન સફર ધ મોસ્ટ. તો આ બધું એટલે સ્ત્રીઓને સૌથી વધુ સહન કરવું પડે છે. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ ટેકરીઓના ઘણા ભાગોમાં વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર ફ્યુલ એન્ડ વોટર. હવે એ સ્ત્રીઓએ તેમની દરરોજની જરૂરિયાતો એટલે કે ઘાસચારો બળતણ કે પાણી એકઠું કરવા માટે આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુમેન્ટ આ ચિપકો ચળવળથી પ્રેરણા મેળવીને ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. આ જે સ્ત્રીઓએ બરાબર તેઓના સામાન્ય જંગલોનું રક્ષણ કરવાનું અને એ વિનાશ થયેલા જંગલોને પુનઃસર્જિત કરવાનું આયોજન કરવાનું શરૂ કરી દીધું છે. તો રેડી વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે આજના લેક્ચરની અંદર જેટલું આપણે સમજ્યા છે, જેટલું આપણે ચલાવ્યું છે, એ દરેક વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર પૂર્ણ કરતા પહેલા ઝડપથી એક મિનિટનો સમય આપું છું. આજના લેક્ચરમાં આપણે જેટલું અભ્યાસ કર્યો છે એમનો એક વખત રિવિઝન કરી લો. ચલો ઝડપથી એક વખત વાંચી લો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ રિવિઝન પણ કરી લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજનો લેક્ચર પૂર્ણ થવા માટેનો સમય થઈ ચૂક્યો છે. પણ પૂર્ણ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણી એક્ઝામ પણ નજીક આવી રહી છે બરાબર. તો એક્ઝામની તૈયારી કરતા રહો. આગળના લેક્ચરની અંદર આગળના જે આપણો કોર્સ ચાલ્યો છે એમનું રિફર કરતા રહો અને ગ્રામરની વારંવાર પ્રેક્ટિસ કરતા રહો. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના અભ્યાસ ન બગડે તે રીતે પોતપોતાના અનુકૂળ સમય મુજબ તૈયારી કરી રહ્યા હશે બરાબર. તો અપેક્ષા છો આજનો આપણો લેક્ચર આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો આજ પાસની આજ યુનિટને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી જ કન્ટિન્યુ કરીશું. પણ ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.